हेलो दोस्तों, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ સિદ્ધુ બ્લોગ્સની અંદર. આજે અમે આવ્યા છીએ બોચરાજી તાલુકાના પોયડા ગામની અંદર, જ્યાં આખા ગુજરાતમાં ડાન્સ કરતી ગોળીના નામે તે પ્રખ્યાત છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ડાન્સ કરતી ગોળીઓ છે, જે એકદમ સફેદ છે, જે તમે મારી સામે અત્યારે હું નિહાળી રહ્યો છું અને તમે પણ જોતા જ હશો. ગોળીઓમાં ઘણી બધી જાતો હોય છે, કાઠિયાવાડી, મારવાડી, ઘણી બધી જાતો. એમાં જો આપણે ગુજરાતની વાત કરીએ તો કાઠિયાવાડની અંદર અશ્વોની 51 જાતો છે, જેમાં માણકી કુંડાળી, હિસબ, પ્રવાલ, પારેવી, જાબાદ, ટીલા, ત્રેડી, વીજળી, કેસર, માછલી, મારુત, હિરણ્ય, જપડી, સેની, રેશમી, આવી અનેક જાતની ગોળીઓ કાઠિયાવાડની અંદર જોવા મળે છે. સંસ્કૃતમાં પણ એ ભિન્ન ભિન્ન વર્ણોના, એટલે કે એના જે કલર હોય, એના રંગ હોય, એના લીધે એના પણ જુદા જુદા નામો હોય છે. કે ભાઈ, સફેદ રંગનો જો કોઈ ગોળી કે ગોળો હોય તો તે કોકાહ એવું કહેવાય છે. રક્તવર્ણનો હોય તો તે કિયાહ કહેવાય છે. કૃષ્ણવર્ણનો હોય તો ગુહા કહેવાય. પીળા રંગનો હોય તો હરિય કહેવાય. પાકેલા તાડની માફકનો રંગનો હોય તો કાયા કહેવાય. પિત્ત હરિતવર્ણથી જો મિશ્રિત હોય તો એ હાલક કહેવાય. ઘણી બધી એવી વિવિધ વર્ણોના મિશ્રણમાં હોય, મનોહર હોય તો એને સારંગ કહેવાય. પિંગળ વર્ણનો હોય તો એને પિસંગ કહેવાય. ઘણી એવી બધી જાતોના જે તમે ગોળા અહીંયા આપણા ગુજરાતની અંદર તેમજ ભારતની અંદર જોવા મળે છે. જો ચાર પગ, મુખ, સફેદ, શરીરનો રંગ અન્ય તો એને પંચકલ્યાણ કહેવાય. શરીર પાંડુ રંગ હોય, ચાર જાતનું કાળા વર્ણનું હોય તો એને ઉરાહ કહેવાય. એવા ઘણા બધા જે સંસ્કૃત ભાષાની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. તો તમે જે જોઈ રહ્યા છો મારી સામે, તો એના પગ પણ સફેદ છે, વર્ણ પણ પાંડુ રંગ જેવો, જે લાલ કલરનો છે એકદમ ચીકણી. તો આ ઘોડાની હાઇટ બહુ લગભગ 65 ઉપરની હશે મારા ખ્યાલથી તો, પણ એટલો સરસ ઘોડો હતો કે આપણને જોતા જ ગમી જાય. એટલો સરસ અને આનંદ, જોતાની સાથે જ આનંદ આવે એવો ઘોડો આ મેં પહેલીવાર જીવનમાં જોયો હતો. કે એની હાઇટ સાહેબ એટલી બધી હતી કે પૂછા જેવું જ નથી કંઈ. અને સરસ એવા બધા, આના સિવાયના પણ મેં જે ઘોડા અને ઘોડીઓ ત્યાં જોઈ એમાં ખરેખર એટલી જાતવાન અને એટલા સરસ કે જેની કોઈ વાત જ થાય એમ નથી. તો તમે જુઓ મારી સાથે બીજા આગળના દ્રશ્યો. તમે બધાએ અત્યારે આ દ્રશ્ય જોયા હશે અને તમને મજા આવી હશે. તો અલગ અલગ ઘોડાને એની
અલગ અલગ જાતના અલગ અલગ કલરના તમે અત્યારે બધા જ ઘોડાઓ નિહાળ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય મોગલ, જય સિયારામ, હર હર મહાદેવ.